आम आदमी पार्टी पूरी ताकत थी पूरी मजबूती थी ग्राउंड लेवल पर दिवसे ने दिवसे मजबूत बनी रही है। आम आदमी पार्टी जनता की आशा तरीके जनता ना विश्वास तरीके और जनता की अपेक्षा तरीके जारे गुजरात में मजबूत बनी रही है त्यारे भाजपना भ्रष्ट अने भाजपना बेईमान लोकोना पेट में तेल रेड़ायुं छे अने आ तमाम जे लोकोने डर लाग्यो छे ईमानदार राजनीतिनो ये तमाम भाजपना लोको लफंगा वेड़ा उपर गुंडागिर्दी करवा उपर मारामारी माथाकूटो तोड़फोड़ हिंसा करवा उपर उतरी आव्या छे। 27 वर्षोथी भाजप अहींया गुजरातमां सरकार चलावे छे। जो खरेखर सारू काम कर्युं होत जो खरेखर जनतानो विश्वास जीत्या होत जो खरेखर ग्राउंड लेवल पर एमने लोकोने सारी शालाओ सारा दवाखानाओ भ्रष्टाचार मुक्त सरकारी व्यवस्था वीजळी सिंचाई अने पीवाना पाणी जेवी तमाम व्यवस्था करी होत तो आजे भाजप वाळाओए लफंगा वेडा करवानी जरूर न पड़ी होत। त्यारे आजे आ प्रेस कॉन्फरन्स करवानो हेतु ए छे के अरविंद केजरीवाल जी गुजरात में आवी रह्या छे एनाथी आम आदमी पार्टी ना कार्यकरो में उत्साह वध्यो छे सामा पक्षे भाजप नी अंदर डर वध्यो छे। भाजप ने सतत हवे आम आदमी पार्टी थी डर लागे छे अने डर ना मारे गोखलाई जईने हताश थई जईने अने चिंतित थईने गुंडागिर्दी उपर लुखावेड़ा करवा उपर भाजपना लोको उतरी आव्या छे। अरविंद केजरीवाल जी ना आववाना स्वागतना वेलकमना जे काई होर्डिंग्स आम आदमी पार्टीए राजकोटमां के राजकोटनी अंदर आवता मुख्य जे रोड छे भावनगरथी आवतो रोड के जामनगरथी के अमदावादथी आवता रोड उपर जे होर्डिंग्स मार्या छे ये तमाम होर्डिंग्स भाजपना लुखावोए तोड़ी फाड़ी नाख्या छे अने ज्यां झंडा बांधीए छे झंडा पण भाजपना लफंगाओ तोड़ी फाड़ी नाखी रह्या छे। आ सिवाय जे अमारा कार्यकर्ताओ प्रचार कैम्पेनुं काम करे छे आ अरविंद केजरीवालजीना आववाना कार्यक्रमनी जाण करवा जाय छे त्यां पण आ भाजपना लफंगाओ माथाकूट अने मारामारी उपर उतरी आव्या छे। काले अमने एक नवी पण बाबत जाणवा मळी छे के भाजपना युवा मोर्चाना लफंगाओ लुखा तत्व युवा मोर्चाना अरविंद केजरीवालजी उपर हिंसक हुमलो करवानी कोई तैयारी करी रह्या छे अने तेवो दिल्हीमां कोई भाजपना लुखाने पंजाब पोलीसे पकड्यो एना अनुसंधानमां भारतीय जनता युवा मोर्चाना लफंगाओ गुजरातना खूब उश्केरायेला छे अने सी आर पाટીલના નેતૃત્વમાં લફંગાવેડા અભિયાન ચાલુ કર્યું છે અને સી આર પાટિલની સીધી સૂચનાથી આ ભાજપ યુવા મોરચાના લફંગાઓ આ અરવિંદ કેજરીવાલની વિઝિટને રાજકોટની મુલાકાતને ડિસ્ટર્બ કરવાનું એની અંદર હિંસાત્મક કાર્યવાહી કરવાનું કે તોડફોડ કરવાનું કે અરવિંદ કેજરીવાલને એનકેન પ્રકારે કે કાર્યક્રમમાં આવતા લોકોને એનકેન પ્રકારે હેરાન પરેશાન કરવાનું કંઈક કાર્યક્રમ કરી રહ્યા છે આવી અમને જાણકારી મળતા ગઈકાલે અમારા માનની પ્રભારી ગુલાબસિંહ યાદવ માનની ઇન્દ્રનીલભાઈ અને અમારા પાર્ટીના તમામ સાથીઓએ રાજકોટ શહેરના પોલીસ કમિશનરની પણ મુલાકાત લીધી છે એમના ધ્યાન ઉપર પણ મૂક્યું છે કે યુવા મોરચાના લફંગાઓ સી આર પાટિલના આદેશથી કંઈ પણ અજુગતું કરવાની તૈયારીમાં છે તો પોલીસ પૂરી કાળજી લે દિલ્હીના માનનીય મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થા અને આ કાર્યક્રમ દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેની પૂરતી તકેદારી રાજકોટ શહેર પોલીસ રાખે એવી વિનંતી પણ અમે કરી છે માનનીય પોલીસ કમિશનર સાહેબને અને પ્રેસ મીડિયાના માધ્યમથી અમે ગુજરાતના લોકોને પણ આ મેસેજ આપવા માંગીએ છીએ કે ભાજપને હવે ખૂબ ડર લાગ્યો છે હવે એને હારનો ભય લાગી રહ્યો છે રોજ સપનામાં પણ અરવિંદ કેજરીવાલ આવે છે હર્ષ સંઘવી ગુજરાતના ગૃહમંત્રી થઈને રોજ સપનામાં પણ અરવિંદ કેજરીવાલ આવતો એમ જાગીને તરત સવારમાં ઉઠીને બ્રશ કર્યા વગર હર્ષ સંઘવી જેવા વ્યક્તિઓ અરવિંદ કેજરીવાલ ઉપર ટ્વિટર ટ્વીટ કરી રહ્યા છે। એક બાજુ ગુજરાતમાં ભાજપના લફંગાઓ બેફામ બન્યા છે તોડફોડ કરી રહ્યા છે હિંસા કરી રહ્યા છે મારામારી કરી રહ્યા છે પોલીસ ફરિયાદ નથી લખી રહી અને હર્ષ સંઘવી જેવા લોકો સી આર પાટિલ જેવા લોકો જાગીને તરત કેજરીવાલ કેજરીવાલ કરે છે એ બતાવે છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી નામના મજબૂત વિકલ્પના આવવાથી ભાજપના લોકો બેઈમાનોને ખૂબ ડર લાગ્યો છે ભ્રષ્ટ લોકોને ખૂબ ડર લાગ્યો છે અને ગુજરાતની ઈમાનદાર મહેનતુ જનતાની આશા વધી છે। ત્યારે અમે એટલું જ કહેવા માગીએ કે ગુજરાતને ઘણા વર્ષો પછી એક મુદ્દાની રાજનીતિ મળી છે વિકલ્પની રાજનીતિ મળી છે એક શાનદાર દમદાર ઈમાનદાર અને ભણેલા ગણેલા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી જે મળી છે અને ગુજરાતની જનતા ખૂબ આવકાર આપી રહી છે। અરવિંદ કેજરીવાલજીની આ વિઝિટને લઈને રાજકોટમાં અને રાજકોટ આજુબાજુના તમામ જિલ્લાઓમાં લોકોમાં ખૂબ ઉત્સુકતા છે અમને અલગ અલગ સામાજિક સંગઠનો અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ વેપારી એસોસિએશનો નાના નાના એસોસિએશનો જે હોય શહેર લેવલના જિલ્લા લેવલના અલગ અલગ વ્યવસાયના એસોસિએશનોના પ્રતિનિધિઓએ ઘણા બધા લોકોએ અરવિંદજીને મળવાનો પણ સમય માંગ્યો છે ઘણા બધા લોકોએ પરોક્ષ રીતે સમર્થન જાહેર કર્યું છે કેટલાક લોકોએ ફોન કરીને પણ શુભેચ્છાઓ આપી છે કે ખૂબ સારું કામ કરી રહ્યા છો આ ભાજપના લફંગાઓના ડરથી અમે ખુલીને સામે નહીં આવી શકીએ
परंतु अमे तमारा सपोर्ट में छे आवा प्रकार नो उत्साह भर्यो माहौल आखा राजकोट अने आखा सौराष्ट्र नी अंदर जणाई रह्यो छे त्यारे आ डरेला हताश थयेला मन थी भांगी पड़ेला भाजपना लोको कई अचूकतु न करे ते माटे गुजरात नी जनता ने जाण करवा आजनी आ प्रेस कॉन्फ्रेंस में आयोजन थयो। ગોપાલભાઈ પોલીસ કમિશનર ને મળ્યા છો, પોલીસ કમિશનરે શું કહ્યું છે અને કેટલી સુરક્ષા આપવાની કોઈ બાંયધરી આપી છે? પોલીસ કમિશનરે પોતાના રૂટીન જવાબ તરીકે એક બાંયધરી આપી છે કે હા અમે કાળજી લઈશું, ધ્યાન રાખીશું અને પૂરતી વ્યવસ્થા કરીશું એવું પોલીસ કમિશનર શ્રી રૂટીન એક જવાબ આપ્યો છે। સુરતમાં જે રીતે આપના કાર્યકર્તાઓ અને ભાજપના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા એવું રાજકોટમાં ન બને તે માટે શું તકેદારી લેશો? એની તકેદારી તો પોલીસે જ લેવાની છે ને, લફંગાઓ તો ભાજપના બે ફામ બન્યા છે, ભાજપ ગુંડા લુખા લફંગા બળાત્કારી ચોર ભ્રષ્ટાચારી આવા લોકોની પાર્ટી છે, કયો સારો માણસ ભાજપ ની અંદર જોડાયેલો છે? આજે તમામ લફંગાઓ કમલમ માટા મારે છે, તો તકેદારી તો ભાજપના લોકોએ સીઆર પાટીલને હર્ષ સંઘવી અને ગુજરાતની પોલીસે રાખવાની છે। લફંગાઓ તો એમના છૂટા મૂકેલા છે, એમના માણસો માથાકૂટો કરે છે, અમે તો કોઈ માથાકૂટ કરતા નથી, અમે કોઈ મારામારી કરતા નથી, એટલે એ તો હવે અમે પોલીસને રિક્વેસ્ટ કરી છે કે પૂરતી તકેદારી રાખે અને આવા બધા જે કાંઈ યુવા મોરચાના ભાજપના લફંગાઓ છે એને પકડી પકડીને બે દિવસ આરામ આપે। હુમલો થવાનું શેના આધારે લાગે છે? દિલ્હીમાં કોઈ ભાજપના એક લફંગાને પંજાબની પોલીસે પકડ્યો એના કારણે અહીંયા ગુજરાત ભાજપના લફંગાઓ ઉશ્કેરાયેલા કે અમારા મુખ્ય લફંગાને કેમ પકડ્યો, એના કારણે ભાજપના લુખાઓ લફંગાઓ તોડબાજો જે યુવા મોરચામાં ભર્યા છે એ ઉશ્કેરાયેલા છે અને એટલા માટે અરવિંદ કેજરીવાલ ઉપર હિંસક હુમલો કરવા માંગે છે। ભાઈ તમારી સરકાર જે સારા કામ કરો, સ્કૂલ બનાવો, હોસ્પિટલ બનાવો, રોડ સારા બનાવો, સરકારી કચેરીમાં ધક્કા ન ખાવા પડે, લાંચ ન આપવી પડે એવી વ્યવસ્થા બનાવો, લુખાવેડા શા માટે કરવા પડે, શા માટે મારામારી કરવી પડે છે, તોડફોડ શું કામ કરવી પડે છે, કેમ આમ આદમી પાર્ટીના બેનરો ફાડવા પડે છે? સારા કામ કરો, સરકારમાં જો તો સ્કૂલ બનાવો, અમારા બેનર ફાડવાથી ગુજરાતની જનતાને શું ફાયદો થવાનો છે? અમારા પોસ્ટરો તોડી નાખવાથી કયા બાળકની ફી ભરાઈ જવાની છે? અમારા પોસ્ટરો થોડી થોડી નાખવાથી ઝંડા ઉતારવાથી કયા માણસને દવાખાનામાં બિલ ભરાઈ જવાનું? તો અમારું એટલું જ કહેવાનું છે ભાજપના લોકોને કે આવા લફંગા વેળા સીઆર પાટીલના નેતૃત્વમાં બંધ કરો, સારા માણસને પહેલા તો પ્રમુખ બનાવો અને સારા માણસના નેતૃત્વમાં સારા માણસોની પાર્ટી બનાવો। આવતીકાલે ગોપાલભાઈ અરવિંદ કેજરીવાલજી હોટલમાં પણ રોકાવાના છે, કોણ કોઈ સામાજિક અગ્રણીઓ કે રાજકીય અગ્રણીઓ? અલગ અલગ ચર્ચાઓ થઈ છે, જરાક કોન્ફિડેન્શિયલ છે એટલે હાલ કહી શકાય એ બાબત નથી। ગોપાલભાઈ એક પ્રશ્ન પૂછી લો, પોલીસ ઉપર આપણને ભરોસો નથી, આપણી શું તૈયારી છે? પોલીસ સફળ જશે જો આપણા મનમાં તમે પ્રશ્ન શંકા થી પૂછતા હો એનો મતલબ તમને ભાજપની પોલીસ ઉપર વિશ્વાસ નથી, એનો તો પ્રશ્ન જ એ છે કે ભાજપની ને સીઆર પાટીલની નર્સ સંઘવીની પોલીસ ઉપર તમને વિશ્વાસ નથી તો અમે તો શું વિશ્વાસ કરવાનો? પણ અમે કીધું કે પોલીસે રૂટીન જવાબ આપ્યો છે અને રૂટીન જવાબ નહીં પણ અમે તો ભરોસા તરીકે લીધો છે કે કીધું છે તો કરશે, હવે જોઈએ અમારે તો શું કરવાના છે? અમે તો સીધા સાદા નિર્દોષ ભણેલા ગણેલા ભોળા માણસો છીએ, ભાજપમાં લફંગાઓ ભર્યા છે, હવે જે થશે એ તો પોલીસ નક્કી કરશે। ગોપાલભાઈ અરવિંદ કેજરીવાલ જયારે ગુજરાત આવ્યા હતા ત્યારે બીટીપી સાથે ગઠબંધન કર્યું, હવે રાહુલ ગાંધી પણ આદિવાસી ક્ષેત્રમાં જ આવ્યા છે અને તેઓ પણ દાવો કરે છે કે આદિવાસી અમારી સાથે છે, તો કઈ નહીં, બધા કરે દાવો, બધાનો હક છે, છેલ્લે નક્કી તો સમાજ કરશે, લોકો કરશે, દાવો તો થઈ ગયો, વાત તો થેન્ક યુ બધાનો આભાર।